સબસ્ક્રાઇબ કરો ચેનલને અને દબાવો બેલ આઇકોનને, કેમ કે મોટિવેશનલ નોટિફિકેશન તમને મળતા રહે હંમેશા. થાક ઘણો હતો ચહેરા પર, પણ અમારી ખુશી માટે અનહદ પરિશ્રમ કરતા જોયા છે. આંખમાં ઊંઘ ઘણી હતી, છતાં પણ ચિંતામાં જાગતા જોયા છે. હતી તકલીફો ચારે બાજુથી, છતાં પણ હિંમત હાર્યા વગર એકલા હાથે લડતા જોયા છે. કોઈના આગળ તકલીફ નહોતા વર્ણવતા, પણ અડધી રાત્રે ખુલ્લી આંખે અમારા ભવિષ્યના સપના સજાવતા જોયા છે. પાઈ પાઈ ભેગી કરીને અમારી ખુશીઓ ખરીદતા જોયા છે, અને એ ખુશીઓ માટે પોતાના શમણાઓને રોડતા મેં જોયા છે. પોતાની પસંદને નાપસંદ કરીને અમારી પસંદને અપનાવતા જોયા છે. વ્યક્તિ તો એક હતા, પણ વિશેષતા અનેક હતી. પિતાના સ્વરૂપે મેં સર્જનહારને જોયા છે. પિતાના સ્વરૂપે મેં સર્જનહારને જોયા છે. મિત્રો, આ તો હતી એક પિતાની વ્યાખ્યા. જો કે પિતાની વ્યાખ્યા કરવા માટે કોઈ શબ્દો બન્યા નથી, પણ મિત્રો, પિતા તો એની જગ્યાએ સર્વશ્રેષ્ઠ હોય છે. પણ દીકરો પિતા માટે શું વિચારે છે? જ્યારે દીકરો 4 વર્ષનો હોય છે ત્યારે એમ વિચારે છે કે મારા પપ્પા મહાન છે. 6 વર્ષનો હોય છે ત્યારે એમ વિચારે છે કે મારા પપ્પા બધું જ જાણે છે અને તે બધા જ કરતા હોશિયાર છે. 10 વર્ષે એમ વિચારે છે મારા પપ્પા સારા છે, પણ એ તો ગુસ્સા વાળા છે. અને 12 વર્ષે એવું વિચારે છે, હું નાનો હતો ત્યારે મારા પપ્પા મારા જોડે સારો વ્યવહાર કરતા હતા. 16 વર્ષની ઉંમરે એ છોકરો એના પિતા વિશે એવું વિચારે છે કે મારા પપ્પા તો સમય પ્રમાણે ચાલતા જ નથી, ખરું પૂછો તો એમને કશું જ્ઞાન જ નથી. 18 વર્ષની ઉંમરે એમ વિચારે છે કે મારા પપ્પા દિવસે દિવસે ચીડિયા સ્વભાવ વાળા અને અવ્યવહારુ બનતા જાય છે. 20 વર્ષે એવું વિચારે છે કે ઓહ, હવે તો પપ્પા સાથે રહેવું અસહ્ય થતું જાય છે, ખબર નહીં કેમ કરીને મમ્મી આટલા વર્ષો આમના જોડે કાઢ્યા છે. 25 વર્ષે એ દીકરો એમ વિચારે છે કે મારા પપ્પા મારી દરેક વાતમાં વિરોધ કરે છે, કોણ જાણે ક્યારે આ દુનિયાને એ સમજશે. 30 વર્ષે એ દીકરો એવું વિચારે છે કે મારા નાના છોકરાને સંભાળવું કેટલું મુશ્કેલ બનતું જાય છે, અને હું નાનો હતો ત્યારે મારા પપ્પાથી કેટલું બીતો હતો. 40 વર્ષે એ દીકરો એવું વિચારે છે મારા પપ્પાએ મને કેટલી શિસ્તથી ઉછેર્યો, અને આજકાલના છોકરાઓમાં તો શિસ્ત જ નથી. મિત્રો, હવે જિંદગી જ્યાં થોડી વધી છે, એટલે 50 વર્ષના આરે એ દીકરો એવું વિચારે છે કે મને આશ્ચર્ય થાય છે કે મારા પપ્પાએ કેટલી મુશ્કેલીઓ વેઠીને અમને 4 ભાઈ બહેનને મોટા કર્યા હતા, અને મને તો 1 સંતાનને મોટું કરતા કરતા દમ નીકળી જાય છે. 55 વર્ષે એ દીકરો એવું વિચારે છે કે મારા પપ્પા તો દીર્ઘ દ્રષ્ટિવાળા હતા, તેમણે અમારા 9 ભાઈ બહેનનું કેવું વ્યવસ્થિત આયોજન કરેલું કે આજે પણ અમે વૃદ્ધાવસ્થામાં શાંતિપૂર્વક જીવી શકીએ છીએ. અને મિત્રો, મોતની ઘડીએ 60 વર્ષની ઉંમરે એ વૃદ્ધ દીકરો પોતાના પિતા માટે એવું વિચારે છે કે મારા પપ્પા ખૂબ જ મહાન હતા, તેઓ જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી અમારા બધાનો કાળજીપૂર્વક ખ્યાલ રાખ્યો હતો. માટે મિત્રો, આ દીકરાને પોતાના પિતાને ઓળખતા ઓળખતા 60 વર્ષ લાગ્યા. આ એક વાર્તા કે સ્ટોરી નથી, આ જિંદગીની હકીકત છે. જ્યારે માણસ 20-25 વર્ષનો નવજુવાન થાય છે ત્યારે એમ જ વિચારે છે કે મારા પપ્પાને કશું ખબર પડતી નથી, મારા પપ્પા તો સાવ અભણ છે, મારા પપ્પાએ તો કશું જોયું જ નથી. પણ મિત્રો, હકીકત તો એ છે કે એમણે જેટલું જોયું છે એટલું આપણે ક્યારેય જાણ્યું નથી. એમની જેટલી સમજણ છે એના કરતાં અડધી પણ આપણામાં નથી. અને માટે જ માં ઘરનું ગૌરવ છે તો પિતા ઘરનું અસ્તિત્વ છે. માટે સમગ્ર વિશ્વના દરેક પપ્પાઓને, દરેક પિતાઓને, દરેક ફાધરને નમન છે કે એમના પુત્રો માટે, એમની દીકરીઓ માટે એ કેટલો સંઘર્ષ, કેટલી મહેનત કરે છે રાત દિવસ, અને પરિણામે એમનું ઘર યથાવત અને શાંતિથી ચાલે છે. તો મિત્રો, તમને પણ એટલી જ વિનંતી છે કે પોતાના પપ્પાને સમજવામાં આટલા બધા વર્ષો ન લગાડશો. સમયસર ચેતી જજો અને સમજી જજો કે પિતાથી મહાન કોઈ નથી. અને અત્યારના જુવાનિયાઓ તો ચોરા પર બેઠા હોય, ગલ્લે બેઠા હોય, તો પોતાના પિતાને માનથી પણ નથી બોલાવતા. તો એવા યુવાનોને પણ વિનંતી છે કે જેને તમને ઉછેર્યા, મોટા કર્યા, જેણે તમને વાડી ગાડી અને લાડી લઈને આપ્યા છે, એવા પિતાનો આદર કરો. અને મિત્રો, જો તમને પણ આ વિચાર ગમ્યો હોય તો આ વિડીયોને ખૂબ શેર કરો. અને આવા જ વિચારો સાથે મારા સાથે જોડાવા માટે મારી YouTube ચેનલ મિલન પટેલ ઓફિશિયલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો. જય હિન્દ, જય શ્રી રામ. હવે તમારા સ્કૂલ, કોલેજ, ગામ, શહેર, ધાર્મિક પ્રસંગોમાં, સામાજિક ફંક્શનમાં કે અન્ય કોઈ પ્રસંગોમાં આવા જ યુવાલક્ષી, જીવનલક્ષી અને પ્રેરણાત્મક સેમિનાર કરવા માટે આજે જ સંપર્ક કરો 70169
44813।